તો ગુનેગાર હશે એની સામે પગલાં લઈશું. રાજ્ય સરકારના પ્રવક્તાનું નિવેદન. ઋષિકેશ પટેલે કાર્યવાહીની આપી ખાતરી. યુવરાજસિંહના આરોપ બાદ આ પ્રતિક્રિયા સરકાર તરફથી પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. યુવરાજસિંહે જે આરોપ લગાવ્યા છે તેને લઈને સરકાર પ્રવક્તા ખુદ કહી ચૂક્યા છે કે જો આ તમામ વાતોને લઈને સત્ય નીકળશે તો કાર્યવાહી કરવામાં આવશે. ઋષિકેશ પટેલે કાર્યવાહીની ખાતરી આપી છે. યુવરાજસિંહના જે આરોપો હતા તેને લઈને જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ તેઓને સવાલ કર્યા તો ઋષિકેશ પટેલે કહ્યું છે કે જો આરોપોમાં તથ્ય હશે તો કાર્યવાહી કરવામાં આવશે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને હવે જાહેરનામું પણ બહાર આવી ચૂક્યું છે કે જેનું તમામ લોકોએ પાલન કરવું તે માટે જરૂરી છે કે પરીક્ષા જે થવા જઈ રહી છે તેમાં કોઈ ગેરરીતિ ન થાય, એક કોઈ અસુવિધા ઊભી ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. 9 એપ્રિલે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને વડોદરા પોલીસ કમિશનરનું જાહેરનામું. શહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ બંધ રાખવા આદેશ. 6 થી 9 એપ્રિલ સુધી કોચિંગ ક્લાસ બંધ રાખવા આદેશ. વડોદરામાં કુલ 115 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. પરીક્ષા દરમિયાન કેન્દ્ર બહાર 4 થી વધુ વ્યક્તિને એકઠા થવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો વડોદરા પોલીસ કમિશનરનું આ જાહેરનામું જેમાં સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે 6 તારીખ એટલે કે આવતીકાલથી લઈને 9 તારીખ સુધી એક પણ કોચિંગ ક્લાસ શરૂ ન રાખવા. અન્ય સમાચાર ઉપર હવે નજર કરીએ તો વડોદરામાં એમએસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે કે જ્યાં આગળ તલવાર સાથેના દ્રશ્યો વિવાદમાં આવી ચૂક્યા છે. એમએસ યુનિવર્સિટીમાં તલવારો દેખાય છે. આર્ટ્સ ફેકલ્ટીમાં તલવાર સાથે દેખાયા છે વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓના હાથમાં 4 જેટલી તલવાર દેખાય. વડોદરાની એમએસ યુનિવર્સિટીના આર્ટ્સ વિભાગમાં જાણે કે વિદ્યાર્થીઓ ભણવા નહીં પણ ધીંગાણે ચડવા આવ્યા હોય એમ હાથમાં તલવાર સાથે જોવા મળ્યા. એક વિદ્યાર્થીના હાથમાં તો એક સાથે 2-2 તલવાર જોવા મળી. જાણે કે ધીંગાણું કરવા જવું હોય તે રીતની પરિસ્થિતિ જોવા મળી હતી. હજુ થોડા દિવસ પહેલા જ એમએસ યુનિવર્સિટીમાં તલવારો નીકળી. હજુ થોડા દિવસ પહેલા જ વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ધમાલ થઈ હતી. એવામાં હવે તલવારધારી વિદ્યાર્થીઓ દેખાતા યુનિવર્સિટીમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે તલવાર યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી કેવી રીતે? અન્ય વિદ્યાર્થીઓની સુરક્ષાનું શું? સત્તાધીશોને પોલીસ શું કરી રહી છે? ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત ગુંસીકર અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિતા, એ તમામ સવાલો છે કે જે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પણ છે અને માતા પિતા માટે પણ ચિંતાની વાત છે કે જે શાળાની અંદર અત્યાર સુધી વિદ્યાર્થીઓ આ રીતે જોવા મળતા હતા, હવે કોલેજ કેમ્પસમાં આ રીતે જોવા મળી રહ્યા છે. હા, જે બિલકુલ સિસ્ટર તમને જણાવી દઉં કે જે પ્રમાણે એમએસ યુનિવર્સિટીની વાત, જે તલવાર સાથેનો વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો તે સૌથી મોટો સવાલ છે. અગાઉ પણ યુનિવર્સિટી જે છે તે અનેક વિવાદોમાં સપડાઈ ચૂકી છે. અગાઉ પણ જે છે તે વિદ્યાર્થી જૂથો વચ્ચે યુનિવર્સિટીની અંદર મારામારી પણ થઈ છે. પણ હવે વધુ એક જે વિડીયો છે કે વિદ્યાર્થીઓ જે છે તે આ ફેકલ્ટી પાસે તલવારો સાથે જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓને હાથમાં 2 તલવાર સાથે નજરે પડી રહ્યો છે. એટલે કહી શકાય કે તે યુનિવર્સિટીની વિજિલન્સ અને એના પર પણ સવાલ ઉભો થયો. કારણ કે યુનિવર્સિટીની અંદર વિજિલન્સ જે છે તે સમગ્ર સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યું છે. કારણ કે આ વિદ્યાર્થીઓને તલવાર સાથે વિડીયો વાયરલ થતા સૌથી મોટો સવાલ હતો કે વિદ્યાર્થીઓ તલવાર શા માટે યુનિવર્સિટીમાં લઈને આવ્યા હતા. પોલીસ ઉપર પણ જે અંકિત આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે અંકિત પણ જણાવી રહ્યા હતા, આર્ટ્સ ફેકલ્ટીનો આ વિડીયો હોવાનો દાવો છે. આ ભણવા આવે છે કે ધીંગાણું કરવા, તેને લઈને પણ માતા પિતા પણ ખુદ હવે વિચારમાં આવી ગયા છે. જે સંતાનો ભણી રહ્યા છે ત્યાંના આ દ્રશ્યો જોતા તેઓ પણ ચિંતામાં છે. વડોદરાથી વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. હનુમાન જયંતિને લઈને જે ઉજવણી કરવામાં આવશે, જે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, તેમાં હવે ફરી કોઈ ખોટી રીતની અસામાજિક તત્વો આવીને હેરાન પરેશાન ન કરે તેને લઈને પોલીસ સતર્ક થઈ ચૂકી છે. સુરક્ષાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રામનવમીમાં થયેલા પથ્થરમારા બાદ પોલીસ એલર્ટ છે. 1 DG, 2 DCP, 18 PI, 26 PSI, 634 પોલીસ તથા ક્રાઇમ અને સી ટીમનો કાફલો ઉપસ્થિત રહેશે. ડ્રોન કેમેરાથી પણ સમગ્ર યાત્રાને આસપાસના વિસ્તારમાં ચાંપતી નજર રખાશે. હેન્ડસેટ, બારાબોર ગન, બાઇનોક્યુલર, વિડીયોગ્રાફર અને બોડી વન કેમેરાનો આ બંદોબસ્તમાં યુઝ કરી અને ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવનાર છે.
વધુ માહિતી ન્યૂઝ એટીન સમર્થક અંકિત પાસેથી મેળવીશું. અંકિત, પૂરેપૂરો બંદોબસ્ત કરવામાં આવ્યો છે, ફરી એક વખત અસામાજિક તત્વો શાંતિ ન ડોળે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે, કઈ રીતે સજ્જ જોવા મળશે આવતીકાલે વડોદરા પોલીસ? હા જી બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રમાણે રામનવમીની અંદર જે યાત્રાઓ જે હનુમાનજીની તે નીકળવાનું તેને લઈને પોલીસ જે છે તે બિલકુલ અસતર્ક છે. એક ડીઆઈજી કક્ષાના અધિકારી બે તે બિલકુલ અસતર્ક છે. એક ડીઆઈજી કક્ષાના અધિકારી બે ચાર ડીસીપી કક્ષાના અધિકારી ચાર એસીપી કક્ષાના અધિકારી પીઆઈ અને એસઆરપી સહિતનો જે સ્ટાફ છે તે અહીંયા બંદોબસ્તમાં મૂકવામાં આવ્યો છે. અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો તેમજ જે વડોદરા શહેરની સી ટીમ છે તે પણ જે છે તે અહીંયા આગળ હાજર રહેશે, સાથે ડ્રોન કેમેરા સાથે જે છે તે નજર મૂકવાશે, સાથે હોમગાર્ડનો પણ બંદોબસ્ત જે છે તે મૂકવામાં આવી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે મુખ્ય રસ્તા પર હાલ હમણાંથી જ જે છે તે પોલીસ જે છે તે ઊભી કરી દેવામાં આવી છે. અત્યારથી જ પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. ગઈ જે રામનવમીના દિવસે જે ઘટના ઘટી તે ઘટનાનું પુનરાવર્તન ન થાય અને બીજી શહેરની કોઈ પણ પ્રકારની શાંતિ ન ડહોળાય તેના માટે પોલીસ તંત્ર છે તે બિલકુલ સજ્જ જોવા મળી રહ્યું છે. કહી શકાય કે મોટાભાગની પોલીસ અને 101 એસઆરપી જવાનો સાથે આવતીકાલે જે ફતેપુરા વિસ્તારમાંથી જે બે યાત્રાઓ નીકળવાની છે તેને લઈને પોલીસ જે છે તે બિલકુલ સતર્ક બની છે. ડ્રોન કેમેરાથી પણ હવે નજર રાખવામાં આવશે, સાથે સાથે જે સંવેદનશીલ વિસ્તારો છે તેની અંદર ફૂટ પેટ્રોલિંગ સાથે ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટ પણ મૂકવામાં આવ્યા છે. જી આભાર અંકિત સમગ્ર માહિતી બદલ. તો હાલમાં પોલીસ સતર્ક હોવાની જાણકારી મળી રહી છે, વધુ માહિતી પણ તેઓ પાસેથી મેળવતા રહીશું. આવતીકાલે કોઈ પણ જાતનું ધીંગાણું ન થાય, કોઈ પણ રીતે અશાંતિ ન થાય તે માટે વડોદરા પોલીસ સજ્જ બની ચૂકી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે, આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સુહાના મસાલે બનાય પનીર મજેદાર. સુહાના મસાલે બનાય પનીર મજેદાર. કરી દીધી તેવામાં સિંહણના ગ્રુપનો અન્ય ખુંખાર વનરાજ વચ્ચે પડી લડાઈ કરતા ગીરનું જંગલ સિંહોની ત્રાટથી ગુંજી ઉઠ્યું. ભાગ્યે જ જોવા મળતી બે સિંહોની લડાઈની ઘટના કેમેરામાં કેદ થઈ. જંગલનો રાજા લડાઈ પર ઉતરી આવે તો કેવા દ્રશ્યો સર્જાય એ જોવા મળે. પુરપાટ આવતી કારે શાકભાજીની લારીને એવી તો ટક્કર મારી કે યુવક રોડ પર ફંગોળાયો અને એક યુવકનું પ્રાણ પંખેરું ઉડી ગયું. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી જેમાં લારી ચાલક યુવકનું મોત નિપજ્યું. પુરપાટ ઝડપે આવતી કારે શાકભાજીની લારીને લઈને જતા યુવકની ટક્કર મારી જેમાં યુવક હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયો, જે બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે લારીવાળા યુવકને ટક્કર મારી. ટક્કર લાગતા જ યુવક લારી સાથે રોડ પર ફંગોળાયો, જે બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થયો હતો. અંકિત ગુપ્તા નામનો 22 વર્ષીય યુવક શાકભાજીનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ડિંડોલી પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધી છે. પ્રાથમિક તપાસમાં કારનો માલિક મૂળ ભાવનગરના પાલિતાણાનો રહેવાસી હોવાનું, જ્યારે કાર વલસાડ પાસિંગની હોવાનું ખુલ્યું છે. સુરતના કાપોદ્રામાં હચમચાવી નાખે તેવા દ્રશ્યો સામે આવ્યા. અહીં કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત થયા. પતિ પત્ની અને બે પુત્રીઓ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી. હિટ એન્ડ રનની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક કાર ચાલક પોતાની ધૂનમાં પુરપાટ ઝડપે આવી રહ્યો છે ત્યારે આગળ જતા બાઇક ચાલક ટક્કર મારે છે. બાઇક પર સવાર પરિવાર હવામાં ઉછળીને નીચે પટકાય છે. આસપાસના લોકો આ પરિવારની મદદે આવે છે પરંતુ કાર ચાલક ફરાર થઈ જાય છે. આ તરફ મોરબીના આ દ્રશ્યો નિહાળી તમારા હોશ ઉડી જશે. મોરબીમાં કાર ચાલકો તો બેફામ ચલાવી રહ્યા છે પરંતુ હવે બસ ચાલકો પણ યમદૂતની માફક રોડ પર દોડી રહ્યા છે, તેનો આ બોલતો પુરાવો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોરબીના રામચોક નજીક એક રિક્ષા આવી રહી છે ત્યારે રોડ પરથી મોતની માફક દોડતી બસ રિક્ષાને ઉલાડે છે. રિક્ષામાં સવાર 5 લોકોને ઇજા પહોંચી. આ અંગે પોલીસે ફરિયાદ પણ નોંધી છે. સફાઈ માટે એકબીજાનો હાથ પકડી ગટરમાં ઉતરેલા સફાઈ કામદારોના મોતથી હોબાળો મચી ગયો. ભરૂચ અંડરગ્રાઉન્ડ ગટર લાઇન સાફ કરવા ઉતરેલા 4 સફાઈ કામદારોમાંથી 3 કામદારોના મોત નિપજતા ચકચાર મચી ગઈ. આ કરુણ ઘટના દહેજ ગ્રામ પંચાયતની હદમાં બની છે. સફાઈ માટે એકબીજાનો હાથ પકડી ગટરમાં ઉતરેલા સફાઈ કામ